જય સોમનાથ. લેખનું નામ છે હનુમાન ભક્ત માતાજી અને લેખક છે શ્રી રમેશભાઈ તન્ના. આજે મુલાકાતનો એક હૃદયસ્પર્શી અનુભવ વર્ણવો છે. અમને તેમણે એટલે કે શ્રી મોજા હનુમાન મંદિરના મહંત પૂજ્ય શ્રી સંતોષ ગિરીજી માતાજીએ સવારનો 8 વાગ્યાનો સમય આપ્યો હતો. અમે સોમનાથથી સવારે વહેલા નીકળી ગયા. વાતાવરણ વરસાદી હતું, રસ્તામાં વરસાદ પણ પડ્યો, એ પછી ધુમ્મસ ફેલાયું. 4-5 ફૂટ દૂર જોવાનું પણ અઘરું પડતું હતું. હનુમાનજીનું નામ લેતા લેતા તો પણ અમે તો સમયસર મોજા હનુમાન આશ્રમે પહોંચી ગયા. અમને જણાવવામાં આવ્યું કે શ્રી સંતોષ ગિરીજી માતાજી બાગકામ કરી રહ્યા છે. ચા જેવું પીણું પીને અમે બાગમાં પહોંચ્યા, તેમને મળ્યા. તેઓ મુલાકાતીઓ સાથે પણ સંવાદ કરતા હતા. એક યુવાને મોબાઈલ ફોનથી તેમની તસવીર લીધી તો તેમને સહેજે ના ગમ્યું. તેમણે ફોટો લેવાની ના કહી અને તસવીર ડિલીટ કરવાનું કહ્યું. અમને તેમના સ્વભાવનો અનુભવ થઈ ગયો. આશ્રમમાં પ્રવેશ કરતાની સાથે જ મોજા હનુમાનજીનું મંદિર છે. નાનું પણ સરસ છે. જમણી બાજુ ગારથી લીપેલો મોટો ઓટલો છે. એક વૃક્ષ નીચે માતાજી બેસે, ખુરશી પર નહીં, સહેજ ઊંચા ઓટલા જેવી બેઠક ઉપર. એક ઝાડ નીચે આ બેઠક છે. તેમની બાજુમાં ખાસ જરૂરિયાત પ્રમાણે ગોળાકાર ટેબલ જેવું છે, જેમાં દવાઓ રાખવામાં આવે છે. એક પાત્રમાં તાજા ફળો હતા જે માતાજી બાળકોને આપતા હતા. અમે તેમની સાથે ઘણી સરસ ચર્ચા કરી. સમાજ સુધારણા કે આત્મ સુધારણા, પ્રાથમિકતા કોને આપવી એવું પૂછ્યું તો કહે, સમાજ સુધારીને આપણે શું કામ છે? અને આત્મા અને સુધારણા એ બંને શબ્દો તો એકબીજાના વિરોધી છે. આવી તો ઘણી રસપ્રદ વાતો કરી. તેમનો દેખાવ પ્રભાવી છે. વર્ષોથી ગૂંથાયેલા ખૂબ લાંબા વાળથી બનેલી જટા તેમને પ્રભાવશાળી બનાવે છે. ભગવા વસ્ત્રોમાં શોભતા માતાજી સિવ્યા વિનાનું એક જ વસ્ત્ર પહેરે છે. તેઓ સ્પષ્ટ ગુજરાતી ભાષા બોલે છે. મહેર સમાજની તળપદી બોલીમાં તેમને બોલતા સાંભળવા એક લાહવો છે. આ લખી રહ્યો છું ત્યારે મને યાદ નથી, પણ તેમણે ગુજરાતી ભાષાના શબ્દોની પણ ઘણી નવી વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે કોઈ પણ પ્રજાએ માતૃભાષામાં જ શિક્ષણ લેવું જોઈએ. મોચા ગામના તથા આજુબાજુના ગામના લોકો આવતા હતા, બેસે અને વાતો થાય. એક ખેડૂત મોટું તુંબડું લઈને આવ્યો અને કહે, માતાજી, મારા ખેતરમાં પહેલી વાર આટલું મોટું તુંબડું થયું છે જે આશ્રમમાં પ્રસાદ માટે લાવ્યો છું. થોડી વાર પછી બીજો ખોઈ ખેડૂત આવ્યો તો માતાજીએ એ પ્રસાદ તેને આપી દીધો. માતાજીની કલાત્મક દ્રષ્ટિ સરસ છે. આખા આશ્રમને તેમણે સૌરાષ્ટ્રની વિવિધ કલાકૃતિઓથી સુંદર ઘાટ આપ્યો છે. તમે કોઈ સંગ્રહાલયમાં ફરતા હો ને એવું લાગે. બાળકો પણ તેમને ગમતા લાગે છે. બાળકોએ સર્જેલા ચિત્રો પણ સરસ રીતે રજૂ કરાયા હતા. મૂળ તો તેઓ ફ્રેન્ચ. ત્યાં જન્મીને સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લાના મોચા ગામને તેમણે કર્મભૂમિ બનાવી. સાધ્વી સંતોષગીરી માતાજી નાગા સંપ્રદાયમાં સાધુ છે. તેઓ ભારતમાં હિન્દુ સંસ્કૃતિ અને વૈદિક પરંપરા જાણવા આવ્યા હતા. પરિભ્રમણ કરતા કરતા પોરબંદર માધવપુર રોડ પર દરિયાકાંઠે આવેલા મોચા ગામના પાદરમાં આવેલા પૌરાણિક શ્રી હનુમાનજી મંદિરમાં તેમણે કાયમી ધોરણે વસવાટ કર્યો. એ દિવસોમાં તેમણે ખૂબ સંઘર્ષ કર્યો, વેરાન અને નિર્જન વગડો. એ વખતે તો તેઓ યુવાન હતા. આમ છતાં વર્ષો સુધી તેઓ એકલા રહ્યા, ના કોઈ ડર ના કોઈ ભય. હનુમાનજી તો બાલ બ્રહ્મચારી, તેમના મંદિરના મહંત કે પૂજારી કેવી રીતે કોઈ મહિલા હોઈ શકે? તેમનો એ દિવસોમાં ખાસ્સો વિરોધ થયો હતો. તેઓ જાસૂસ છે તેવા આક્ષેપો પણ થયા હતા. જોકે હનુમાનજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા માતાજી ટસના મસ ના થયા. એક વિરોધી પૂજારી કે સાધુએ ઉપવાસ કરેલા, એ જ્યાં ઉપવાસ કરતો હતો ત્યાં જ ઉપરથી હનુમાનજીની છબી તેના માથા પર પડી હતી. વગડા જેવી જગ્યાને ખરા અર્થમાં તેમણે નંદનવન બનાવી. માતાજીના આશ્રમમાં સવાર સાંજ જમવાનો ઉપાય છે. બપોરે અને સાંજે કાયમ વટે માર્ગુ અને આશ્રમની મુલાકાતે આવનારા મુલાકાતીઓને સાત્વિક ભોજન પ્રસાદી સ્વરૂપે પીરસાય છે. એક ખાસ વાત, આ આશ્રમમાં ક્યારેય ફંડફાળો કરાતો નથી. માતાજીએ પોતાના સાથી સ્વયંસેવકો સાથે વર્ષો સુધી અથાગ મહેનત કરીને ઊંડી કોઠાસૂઝ અને સુંદર કલાસૂઝથી આશ્રમ સર્જ્યો છે. આ આશ્રમમાં શાંતિની સતત પ્રતીતિ થાય છે.
માતાજી આયુર્વેદિક વિષયની જાણકારી ધરાવે છે અને આયુર્વેદિક દવાઓથી તેમણે હજારો દર્દીઓને સાજા કર્યા છે. વર્ષોથી આજુબાજુના ગામોના દર્દી સારવાર માટે આવે છે. ભગવા વસ્ત્રધારી સંતોષગીરી માતાજી જ્યારે દર્દીને તપાસતા હોય અને તેમના રોગ અંગે જાણકારી મેળવતા હોય ત્યારે અનુભવી ડોક્ટર હોય તેવું જ લાગે. તેઓ પૂરતા નિદાન અને રોગના પરીક્ષણ પછી જ દવાઓ આપે છે. તેઓ ક્યારેય એક પણ પૈસો લેતા નથી. વ્યસની વ્યસન છોડે એ પછી જ તેને દવા અપાય. અને હા, વ્યસનીને વ્યસન સાથે આશ્રમમાં પ્રવેશ અપાતો નથી. આશ્રમમાં સ્વચ્છતાનું ધોરણ ઘણું ઊંચું છે. તેમણે આશ્રમના પરિસરમાં શાળા પણ શરૂ કરી છે. તેઓ પ્રસિદ્ધિથી ખૂબ દૂર રહે છે. એમની એક પણ તસવીર જોવા મળતી નથી. તેઓ જેમને પોતાના માનસ પુત્ર ગણે છે તેવા વિખ્યાત ચિત્રકાર શ્રી સવજી છાયાએ તેમનું સુંદર ચિત્રાંકન કર્યું છે. તેઓ ઉત્તમ વાચક છે. કોઈ જાણીતી યુનિવર્સિટી જેવું તેમનું પુસ્તકાલય છે. જય સોમનાથ.